નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે ગુણ પાછા આવ્યા. તો ચાલો બાળ મિત્રો, વાર્તાની શરૂઆત કરીએ. એક રાત્રે એક રાજા પોતાના મહેલમાં ગાઢ ઊંઘમાં હતો. તેણે જોયું કે રાજમહેલમાંથી એક દેવપુરુષ બહાર જઈ રહ્યો છે અને તેમની પાછળ પાછળ ત્રણ દેવીઓ પણ જઈ રહી છે. સ્વપ્નમાં રાજાએ દેવપુરુષને પૂછ્યું, આપ કોણ છો અને આપની પાછળ જતી આ ત્રણ દેવીઓ કોણ છે? તમારા અહીંથી જતા રહેવાનું કારણ શું છે? દેવપુરુષે કહ્યું, મારું નામ છે સુસંસ્કાર. તેમાંથી જ વિવેકનો જન્મ થાય છે. જ્યાં ભોગવિલાસ અને અધર્મ હોય છે ત્યાં હું રહેતો નથી, અને મારી સાથે સાથે આ ત્રણ દેવીઓ પણ વિદાય થઈ જાય છે. તેમના નામ છે લક્ષ્મી, કીર્તિ અને બુદ્ધિ. રાજાની આંખ ખુલી ગઈ. તેણે સત્ય પર વિચાર કર્યો અને તેને લાગ્યું કે મારા રાજ્યમાં ભોગવિલાસ અને અધર્મ વધી રહ્યા છે, સારા સંસ્કારો અને સારી ટેવો ઘટી રહ્યા છે તથા અનાચાર વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં એ વિભૂતિઓ જતી રહે તે સ્વાભાવિક જ છે. રાજાએ બીજા જ દિવસથી પોતાની કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરી દીધો. બીજા દિવસે તેને સ્વપ્ન આવ્યું કે પેલા ચારે પાછા આવી ગયા છે. જ્યાં સદવિવેક હોય છે, ચિંતનમાં શ્રેષ્ઠતા હોય છે, ત્યાં જ બધી વિભૂતિઓ રહે છે. બાળ મિત્રો, અહીંયા આપણી આ બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશો. આવજો.